नमस्कार विद्यार्थी मित्रों, सर्वप्रथम आप सौनु पार्थ नॉलेज इंस्टिट्यूट में स्वागत छे। अत्यारना अपना डिजिटल माध्यम ने ध्यान में राखी अने तमारा जे आ जूम वीडियो लेक्चर नी अंदर अपने गई काले जे अभ्यास करता था ए तो ईमेल राइटिंग, अने गई काले जारे अपने ईमेल चलावता था ત્યારે જે વિદ્યાર્થીઓ હાજર હશે એમને ખ્યાલ હશે હું કડીક માસ્ક નાખું એટલે એમ થાય કે નાના ઇંગ્લિશના સરસ છે। તો ગઈકાલે આપણે ઈમેલ રાઇટિંગની વિગતો ઘણી બધી ચર્ચા કરી હતી, કેવું ફોર્મેટ આવે એમાં 6-7 બાબતોનું ધ્યાનમાં રાખવાની એવી વાત કરી હતી, યાદ હોય તો તમને। આ મેં એટલા માટે તમને જે લખાણ અને નિશાનીઓ અહીંયા આપેલી છે એ પ્રમાણે આપણે જોશો તો અહીંયા એવી વિગતો આપી છે। રેડી, ઈમેલ રાઇટિંગ છે, તમને લોકોને સેક્શન ઈ ની અંદર 5 માર્ક ની અંદર પૂછવામાં આવે અને તમારે 50 શબ્દોનું લખાણ કરવાનું હોય છે। કેટલા? 50 શબ્દોનું। પણ એની અંદર તમારે એનું ફોર્મેટ છે એને ખાસ ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે એવી આપણે વાત કરી હતી। રેડી, એમાં ઈમેલ આઈડી ની અંદર કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવાની, પછી તમારે જે ફોર્મેટ આપ્યું છે એમાં કઈ કઈ વિગતો લખવાની, ક્યાં કઈ વિગત આપેલી હશે એ બધું ગઈકાલે આપણે વાત કરી હતી, ફરીથી તમને હું યાદ કરાવી દઉં। તો ઈમેલની અંદર સૌથી પહેલામાં પહેલા તમારે લખતી વખતે કઈ બાબતની જરૂર પડે કે ભાઈ તમારે પહેલા લેવાનું ફ્રોમ, મતલબ ઈમેલ મોકલનાર અથવા તો લખનારનું ઈમેલ આઈડી, અહીંયા ફ્રોમ, તમારે ફ્રોમ એ લખવાનું થાય અને ઈમેલ આઈડી લખવાનું થાય। પણ ઈમેલ આઈડી ની અંદર તમારે કઈ બાબત ધ્યાનમાં રાખવાની, કેપિટલ લેટર ન હોવા જોઈએ, કે આખું ઈમેલ આઈડી બનાવો ત્યાં સુધી તમારે લોકોએ વચ્ચે કોઈ ગેપ હોવો જોઈએ નહીં, ઓકે। અને ત્રીજી વાત મેં તમને કીધી હતી એ પ્રમાણે કે કેપિટલ લેટર અને બીજી બે બાબતો એ પણ હતી કે ઈમેલ ની અંદર તમે કઈ ઈમેલ બનાવો એમાં બે કંપનીના તમે ઈમેલ આઈડી નો ઉપયોગ કરી શકો, એક તો યાહુ અને બીજું અહીંયા કોઈ ખામા હોય તો દેખાજો, બધા સ્ક્રીન બંધ કરીને બેઠા છે, એક ખાલી ક્રિશ હાજર હોય આપણે, વેરી ગુડ। હા, તો બીજું કાલે મેં કીધું તમે યાહુ માં બનાવી શકો અને બીજું શેમાં બનાવી શકો? યસ, જીમેલમાં। સ્પેલિંગ ખાસ જોવાનો। ત્રીજું તમારે બનાવવું હોય તો હજી બનાવી શકો હોટમેલ, પણ આના કરતા આ બંને ખૂબ પ્રચલિત છે। રેડી, તો અહીંયા સૌથી પહેલા ફ્રોમ, ત્યાં તમારે ઈમેલ લખવાનું, કોનું? મોકલનારનું, તમને લોકોને મોકલનારનું અથવા મેળવનારનું ઈમેલ આઈડી સૂચનામાં એક આપેલું હશે, નો આપેલું હોય તો આપણે બનાવવાનું। રેડી, ત્યાર પછી બીજા ક્રમમાં તમારે લખવાનું ટુ ની અંદર તમારે ઈમેલ મેળવનાર મતલબ વાંચનારનું ઈમેલ આઈડી લખવાનું। ત્રીજામાં લખવાનું સબ્જેક્ટ, કયા વિષય ઉપર તમે ઈમેલ લખો છો, એકદમ ટૂંકો એવો શબ્દ અથવા ટૂંકું વાક્ય લેવાનું, એમાં 4-5 વાક્ય નહીં લખવાના, એક જ વાક્યમાં સબ્જેક્ટ પતાવી દેવાનું। ચોથું ડિયર અથવા રિસ્પેક્ટેડ, બેમાંથી કોઈ પણ એકનો ઉલ્લેખ કરી શકો, તમે ફેમિલી ફ્રેન્ડ અથવા તો પરિચિત લોકો એના માટે ડિયર શબ્દ વાપરી શકો, પણ તમે તમારા સર અથવા મેડમ અથવા તો કોઈ અધિકારીને તમે ઈમેલ લખતા હો તો સર અથવા તો મેડમ શબ્દનો ઉલ્લેખ કરવાનો, તો રિસ્પેક્ટેડ, આ સ્પેલિંગ ખાસ જોજો, નહીતર આપણે લખીએ ખરા પણ સ્પેલિંગ ખોટા હોય, રિસ્પેક્ટેડ સર અથવા રિસ્પેક્ટેડ મેડમ। ત્યાર પછી તમારે ઈમેલ લખતી વખતે અહીંયા હેલો અથવા હાવ આર યુ એવો શબ્દ લખી શકો। રેડી, હેલો, હાય, હાવ આર યુ, આઈ એમ ફાઇન એવો શબ્દ લખી શકો। અહીંયા ખાલી હેલો એક હેલો જ લખાય એવું નહીં, પણ આપણે લખવામાં આપણને નવીનતા આવે એના માટે આપણે આ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે। અને મેં ગઈકાલે કીધું પરીક્ષામાં પૂછાય તો ઠીક છે, પરીક્ષા લેવાય તો ઠીક છે, પણ તમારી રોજિંદા જીવનમાં આ ઈમેલ તમે કોઈ પણ કંપનીને લખવાનો થાય, કોઈ પણ જગ્યાએ જવાબ ન મળે તો તમને ઈમેલનો જવાબ મળે, પડી સમજાય? એટલે ઈમેલ લખતા આવડવું એ અત્યારના આધુનિક સમયની જરૂરિયાત છે આપણી। એટલે દરેકે ઈમેલ આઈડી ની અંદર મતલબ અહીંયા વાત કરી છે આ 5 મુદ્દા આપણે જેના માટે જુદા જુદા ઈમેલ વાંચવાના હોય, જેવો ટોપિક એવું લખાણ, એમાં હું તમને આગળ સરળ કરી દે। ત્યારબાદ છઠ્ઠું મેં કીધું હતું ઈમેલનું એન્ડિંગ,
मतलब અહીંયા જે આ વિગત આપી છે આ ઈમેલ નું એન્ડિંગ આપ્યું છે અને સાતમું છેલ્લે યોર્સ ફેથફુલી અહીંયા શબ્દ આપ્યો છે યોર્સ લવિંગલી પણ લખી શકાય યોર્સ ફેથફુલી પણ લખી શકાય યોર્સ સિન્સિયરલી પણ લખી શકાય અને યોર્સ ઓબિડિયન્ટલી પણ લખી શકાય પડી સમજાય તમે કોઈ પણ લખો પણ સ્પેલિંગ સાચો હોવો જરૂરી છે આવડા જે ત્રણ છે એમાંથી તમે કોઈ પણ અહીંયા ભલે નહીં આપણને વિગત આપી છે પણ અહીંયા તમે કોઈ પણ યુઝ કરી શકો એકબીજાને પણ તમે કોઈ સર અથવા મેડમને જ્યારે તમે શિક્ષકને ઈમેલ લખતા હો ત્યારે તમારે નીચે યોર્સ ઓબિડિયન્ટલી લખવું જરૂરી છે ઓબિડિયન્ટલી તમારો આજ્ઞા પાલક પડી સમજાય અને પછી નીચે લખવાનું તમારું ઈમેલ લખનાર વ્યક્તિનું નામ તો આ નોર્મલ ફોર્મેટ થયું હું કાલે તમને મેં વચન આપ્યું હતું કે હું તમને આ સિવાય બીજું એક ફોર્મેટ આપીશ તો બીજા ફોર્મેટ તરફ આપણે જઈ રહ્યા છીએ આ પહેલું ફોર્મેટ હતું તો આ બીજું ફોર્મેટ છે સિમ્પલ અને સોબર રેડી જો તમને ક્રમે આપી દે ભલે મેં આમાં આઠ આઠ ટોપિક લખી નાખ્યા છે આઠ વસ્તુ એ આઠ પ્રમાણે તમે લખો એટલે તમારો ઈમેલ બની જાય એમાં જો પહેલું મેં તમને અહીંયા આપ્યું ફ્રોમ તો જો ફ્રોમ ના તમારે આવી રીતે લખીને પછી અહીંયા ઈમેલ ને શું લખવાનું ઈમેલ આઈડી લખવાનું કોનું ઈમેલ મોકલનાર કયો ઈમેલ લખનાર કયો અંગ્રેજીમાં એને સેન્ડર પણ કહેવાય પડી સમજણ પહેલું તમે જે ફોર્મ આવે એમાં તમારે ઈમેલ મોકલનાર એટલે કે લખનારનું જ ઈમેલ આઈડી લખવાનું ઈમેલમાં બે વ્યક્તિ હશે એક લખનાર અને એક વાંચનાર બે હશે હશે ને હશે એટલે સૂચના વાંચતી વખતે પહેલું કામ આપણે એ કરવાનું કે લખનાર કોણ છે અને વાંચનાર કોણ છે હા કારણ કે જોજો આગળ બીજો ટોપિક છે ટુ તો આ ટુ છે એની અંદર તમારી ઈમેલ આઈડી જ લખવાની પણ એમાં ઈમેલ આઈડી કોનું ઈમેલ મેળવનાર એટલે કે વાંચનાર અંગ્રેજીમાં કહેવાય રિસીવર નું ઈમેલ આઈડી લખવાનું નામ નહીં ઈમેલ આઈડી અને ઈમેલ આઈડી ની કાલે મેં તમને વાત કરી હતી કે તમે કેવી રીતે ઈમેલ આઈડી અંદર આપ્યું હોય તો ઈ જ લખવાનું ન આપ્યું હોય તેના નામ ઉપરથી આપણે બનાવી શકીએ પણ બનાવતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની કાલે મેં તમને કીધું રેડી ત્યારબાદ ત્રીજો ટોપિક સબ્જેક્ટ વિષય કયા વિષય ઉપર ઈમેલ છે એનું ટૂંકો એવો પરિચય આપવાનો ચાર પાંચ લાઈન નહીં લખવાની કેમ કારણ કે આખો ઈમેલ તમારે 50 શબ્દમાં હોય તો ઓકે ભાઈ 50 ના તમે હેડ કરો તો વાંધો નથી પણ 50 માં તમે 30 કરી નાખો તો વાંધો 60 શબ્દો થાય તો વાંધો નથી પછી તમે બે પેજ ભરી દો તોય વાંધો અને બે પેજ ભરાય તો એમાં ખબર જ હોય મોટા ભાગના ગપ્પા જ મારે હોય કારણ કે ઈમેલ ટૂંકો અને ટચમાં પરિચય આપે એવું હોય રેડી ત્યારબાદ ચોથો સ્ટેપ ચોથો મુદ્દો ધ્યાનમાં રાખવાનો જો અહીંયા લખ્યું ડિયર અથવા રિસ્પેક્ટેડ ડિયર અથવા રિસ્પેક્ટેડ ની સાથે ઈમેલ જે મેળવનાર એટલે કે વાંચનાર હોય એનું નામ લખવું પડે તો જો અમે કલર તમે જુઓ સેમ સેમ કરી નાખો અહીંયા મેળવનાર અહીંયા મેળવનાર અહીંયા જે નામ હશે ને અહીંયા ઈમેલ આઈડી હશે અહીંયા એ વ્યક્તિનું નામ હશે પડી સમજણ તો અહીંયા ડિયર અમિત અથવા ડિયર મુકેશ અથવા ડિયર દ્રવ્ય અથવા ડિયર રાકેશ એવું હશે પડી સમજણ પણ અહીંયા કોનું નામ હોય કે અહીંયા ઈમેલ મેળવનાર એટલે કે વાંચનારનું જ નામ હોય અને ચોક્કસ ઈમેલ ની અંદર વિગત હશે તમે ઈમેલ કોને લખો છો કોને તમે લખો છો તો લખવા વાળા કોણ છે તમે ખુદ અને તમે તમારા મિત્ર ભવ્યને લખો છો તો વાંચનાર કોણ થયો ભવ્ય માટે અહીંયા ભવ્યનું નામ આવશે અને પછી પાંચમો મુદ્દો એ સૌથી પહેલા તમારે શરૂઆત કરવાની હેલો અથવા હાય અથવા હાવરી વચ્ચે મેં તમને જે આ સ્લેશ આપ્યો છે એનો મતલબ આ ત્રણમાં તમે કોઈ પણ વસ્તુ લખી શકો આ જો વચ્ચે સ્લેશ આપેલ છે દેખાતો હોય તો આડો લીટો આપ્યો છે દેખાય એટલે ત્રણમાં હેલો અથવા હાય અથવા હાવર્યું પછી આ ત્રણમાંથી એક મૂકી જ દેવાનો એ ફિક્સ જ ગમે ઈમેલ હોય I am fine now. હું અત્યારે મજામાં છું મજામાં ન હોય તો કે ના કેમ કારણ કે એને ક્યાં આપણે લેવા દેવા છે I am writing this email. હું આ ઈમેલ લખી રહ્યો અથવા લખી રહી છું આ વાક્ય ફિક્સ જ બધામાં તમે આ બે વાક્ય તો લખી શકો પાકું જ કરી નાખવાનું
ईमेल टू पछि जो सूचनामा थैंक यू माटे न होय तो टू थैंक यू टू कांग्रेचुलेट अभिनंदन माटे न होय के तमे तमारा मित्र ने पास थयो एवो अभिनंदन आपतो ईमेल लखो तो कांग्रेचुलेट तमे तमारा मित्र ने नवरात्रिनी उजावणी करवा माटे तमारा घरे आवे एवो आमंत्रण आपतो ईमेल लखो तो टू इनवाइट तमे तमारा मित्र ने जन्मदिवस की शुभकामना आपो तो टू विश यू हैप्पी बर्थडे अथवा टू विश तमे तमारा मित्र ने तंदुरस्ती अथवा तो परीक्षा में सारी मेहनत करे परीक्षा में सारी रीते मेहनत करे ए मेहनत करे एवी सलाह आपो तो एना माटे एडवाइस तमे कंईक भूल करी छे तमे तमारा मित्र नी साथे कंईक गैरवर्तणूक करी छे तो तमारे गैरवर्तणूक करी छे एना माटे तमे एनी पासे माफी मांगो तो अपोलोजाइज माफी मांगवानो ईमेल होय तो अपोलोजाइज तमारे बाजू वाला छे खूब ऊंचा अवाजे वातो करे छे अथवा ऊंचा अवाजे टीवी चलावे छे तो तमारे एने फरियाद करतो ईमेल लखो छे तो टू कम्प्लेन तमारे कोई व्यक्ति ने जाण करवी छे तो एना माटे टू इन्फॉर्म मतलब केवो विषय छे एना उपर थी अहींया तमे कोई पण शब्द पकड़ी लो पड़ी समझ फरीथी हुं ई शब्दनु गुजराती करी दऊं छुं थैंक यू एटले आभार मानवो कॉन्ग्रेचुलेशन कॉन्ग्रेचुलेट एटले अभिनंदन आपवा इनवाइट एटले आमंत्रित करवू विश एटले शुभकामना पाठवी एडवाइस एटले सलाह आपवी अपोलोजाइज एटले माफी मांगवी कम्प्लेन एटले फरियाद करवी अने इन्फॉर्म एटले जाण करवी माहिती आपवी पड़ी समझण आटलामां तमार लगभग बधा टॉपिक आवी जाय एटले आमांथी एक शब्द अंतम जुओ અહીંયા મેં કોઈ પણ શબ્દ નું ભૂતકાળ કે ભૂતકૃત નું રૂપ નથી મૂક્યું કેમ કારણ કે ટુ ની સાથે હંમેશા ક્રિયાપદ નું મૂળ રૂપ જ હોય કારણ કે કર્મ નું સ્થાન લે છે પડી સમજ ને એટલે મૂળ રૂપ જ લખ્યા મેં બધામાં જો તો ફરીથી હું અહીંથી વાત કરું કે અહીંયાથી અહીંયા ઓપ્શન ઘણા બધા આપ્યા છે ઘણા બધા ઓપ્શન પૈકી તમને લોકોને હું અહીંથી વાત કરું કે હાય અથવા તો હાઉ આર યુ I am writing अथवा I पहला I am fine लखवानु ने I am fine now पछी I am writing this email to inform you that આટલું તો તમારે દરેક ઈમેલ માં ચીપકાવી દેવાનું સમજાણું અહીંયા મેં કીધું એ પ્રમાણે ટુ ઇન્ફોર્મ છે એની જગ્યાએ જેવો ઈમેલ એવો આમાંથી શબ્દ એટલે તમારા બે વાક્ય તો બની જ ગયા પછી એ સિવાય એના બે ત્રણ વાક્ય આપણે ચીપકાવવાના થાય એના માટે જુદા જુદા ઈમેલ વાંચવાના થાય બાકી તમારું અહીં કોરું ન રહે તો આટલું તમને જે લખાણ આપ્યું છે ને એને તમારે ધ્યાનથી એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર વાંચીને પાકું કરી લેવું એટલે તમારું ઈમેલ રાઇટિંગની શરૂઆત જો અહીંયા આ ફોર્મ છે એ આપેલું હશે ટુ આપેલું હશે સબ્જેક્ટ આપેલું હશે ડિયર અથવા રિસ્પેક્ટેડ લખવાનું એ આપણે પાકું કરી લેવાનું આ વાક્ય લખવાનું એ પાકું કરવાનું અહીંયા સુધી તો આપણે કઈ નવું નાખવાનું જ નથી બધું તમારી સામે છે પછી અહીંયા જે ચાર થી પાંચ વાક્ય લખવાના છે એમાં મેં તમને બે વાક્ય આપી દીધા તો હવે આપણા પાસેથી ત્રણ થી ચાર વાક્ય લખવાના એના માટે આપણે જુદા જુદા ઈમેલ વાંચવા પડે રેડી પાછો ઈમેલ પૂરો થાય ઈમેલ નો એન્ડિંગ તો તમારા વાક્ય ચીપકાવી દેવાનું કયું ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ ઘરના બધા સભ્યોને મારી યાદ આપજો એન્ડ થેન્ક યુ એન્ડ ટેક કેર તમારો આભાર અને કાળજી રાખજો મૂકી જ દેવાનું આપી પડી સમજણ હા થેન્ક યુ એન્ડ ટેક કેર આ વાક્ય છે ને જ્યારે તમે કમ્પ્લેન આપતા હોય ને કમ્પ્લેન મતલબ ફરિયાદ કરતા હોય ને ત્યારે આ વાક્ય નહીં લખવાનું કેમ કારણ કે એના આપણે આભાર ન મને ને ફરિયાદ કરતા હોય એટલે બાકી બધા ચીપકાઈ દેવાનું
પડી સમજણ તો વિચારો પાંચ વાક્યમાંથી ઉપર બે વાક્ય આપ્યા છેલ્લું એક વાક્ય આપ્યું વચ્ચે વજાય જ આપણે ત્રણ થી ચાર વાક્ય બે થી ત્રણ વાક્ય આપણા ઘરના લખવા કહેવાનો મતલબ આ ફોર્મેટ તમે તૈયાર કરો ને એટલે તમારો 70% ઈમેલ છે એ ખરખો થઈ ગયો 30% વધ્યો જેના માટે આપણે જુદા જુદા ઈમેલમાં જુદા જુદા વાક્ય લખવા કારણ કે જન્મદિવસ નો હોય તો ઈ પ્રમાણે લખવાનો હોય નવરાત્રી ઉજવવાનો તો ઈ પ્રમાણે લખવાનો હોય પરીક્ષાની તૈયારી કરવાની તે પ્રમાણે લખવાનું હોય તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવાની હોય એ પ્રમાણે લખવાનું હોય બાકી બધું લખવાનું આવી જ રીતે પડી સમજણ ખાલી ફરે ટોપિક વાઇઝ ત્રણ થી ચાર વાક્ય વાત સમજાય છે ત્યાર પછી સાતમું યોર્સ ફેથફુલી અથવા યોર્સ લવિંગલી અથવા યોર્સ સિન્સિયરલી અથવા યોર્સ ઓબિડિયન્ટલી અને નીચે લખવાનું ઈમેલ લખનારનું નામ તો જો લખનારનું નામ લખનારનું નામ કલર હરખો હરખો દેખાણ અહીંયા કલર હરખો અહીં કલર રાખો મતલબ આ બે આમાં જે નામ હશે ને મતલબ ઈમેલ આઈડીમાં ઈ નામ તમને અહીંયા દેખાય અને આમાં જે નામ હશે ને ઈ નામ અહીંયા દેખાય દસ ઉચતી હોય તો તમને પડી સમજણ ફરીથી તમને યાદ કરાવી દઉં કે જે અહીંયા તમને વિગત આપી છે એમાંથી અહીંયા જે મેળવનાર માં જે અહીંયા તમને નામ દેખાશે ને ઈ નામ જ અહીંયા હશે આ બે નામ એક જ હશે અહીંયા ઈમેલ આઈડી હશે અહીંયા નામ હશે અને અહીંયા જે નામ છે આ મોકલનાર એનું જે નામ હશે ને ઈ અહીંયા હશે એટલે બે સેમ જ વસ્તુ થશે મેળવનાર મેળવનાર અને મોકલનાર મતલબ લખનાર લખનાર વાત સમજાય છે આગળ એ તો આપણે સોલ્વ કરશું એટલે તરત ખ્યાલ આવશે એટલે કોઈને પ્રોબ્લેમ ન થાય જે ફ્રોમ ની અંદર જે નામ આવતો હશે ને એ નીચે આવશે અને જે ટુમાં નામ આવતો હશે એ પહેલા આવશે એટલે અડધો 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 એમ કરતા તમારા બે માર્ક થઈ ગયા સમજાય તો આ એક બે ત્રણ અને ચાર બાબત ચારેના અડધા અડધા ગણો એટલે બે માર્ક આવ્યા પછી તમારે જે અહીંયા નામ આવતું હોય દાખલા તરીકે અહીંયા મોકલનારમાં નામ આવતું હોય લખનારમાં એ તમે અહીંયા લખવું અને અહીંયા જે આવતું હોય એ અહીંયા લખવું ઉલટ સુલટ થયું એટલે માર્ક ગયો એ ભૂલ ન થવી જોઈએ લખનાર ક્યાં આવે કે ભાઈ નીચે આવે અને સૌથી પહેલા ફ્રોમમાં આવે અને મેળવનાર એટલે કે વાંચનાર ક્યાં આવે કે વાંચનાર છે ટુમાં આવે અને ઈમેલની શરૂઆતની અંદર ડિયર અથવા રિસ્પેક્ટેડમાં વાંચનાર આવે પડી સમજણ ફરીથી આગળ વાત કરીએ આ આઠ ટોપિક યાદ રાખવાના આઠે આઠ મુદ્દાને ધ્યાનમાં રાખવાનામાં એક પણ મુદ્દો ઉપર નીચે ન થવો જોઈએ એટલે તમારો ઈમેલ કમ્પ્લીટ થઈ ગયો એમાં બીજું કાંઈ નવું નથી સમજાય છે આઠ ટોપિક ધ્યાનમાં રાખવાના પહેલો તો કે ભાઈ પહેલું ફ્રોમ બીજું તો કે ટુ ત્રીજું સબ્જેક્ટ ચોથું ડિયર અથવા રિસ્પેક્ટેડ એની સાથે ઈમેલ વાંચનારનું નામ પાંચમું હાય અથવા હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન નાવ આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ ટુ થેન્ક યુ અથવા ટુ કોંગ્રેચ્યુલેટ અથવા ટુ ઇન્વાઇટ ટુ વિશ ટુ એડવાઇઝ ટુ અપોલોજાઇઝ ટુ કમ્પ્લેન ટુ ઇન્ફોર્મ યુ દેટ પછી આપણે જે આપણું લખાણ કરવું એ ત્રણ થી ચાર વાક્ય અહીંયા એક્સ્ટ્રા લખવાના જેવું પૂરું થઈ જાય જો અહીંયા તમને દેખાતો હોય તો જો અહીંયા બધી જગ્યાએ તમને પેરેગ્રાફ પાડેલો દેખાતો હોય તો પડી સમજણ છઠ્ઠું અહીંયા આપ્યું છે છઠ્ઠો મુદ્દો ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ આ વાક્ય લખી જ નાખવાનું ઈમેલને એન્ડમાં ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ થેન્ક યુ એન્ડ ટેક કેર તમારો આભાર અને કાળજી રાખજો અને ત્યારબાદ સાતમું યોર્સ ફેથફુલી તમને ફેથફુલી નો સ્પેલિંગ ન આવડતો યોર્સ લવિંગલી એનો સ્પેલિંગ નોટ યોર્સ સિન્સિયરલી પડી સમજણ અને જો શિક્ષક અથવા તો સર અથવા મેડમને વાત કરવી હોય સ્કૂલમાં તમે ઈમેલ લખો હોય કોચિંગમાં તો યોર ઓબિડિયન્ટલી તમારો આજ્ઞાપાલક અને નીચે આવે ઈમેલ લખનાર નામ પડી સમજણ અને આ તમારે લખવાનું આ સાઈડ જ આ સાઈડ એટલે હું બેઠો છું મારી જમણી ડાબી બાજુ થાય
तो तमारो डाबो हाथ जेण पर होय एण पर लखवा घणा ने એમ કમને જમણી બાજુ લખવાની કે તો કોઈ એવું પ્રોબ્લેમ નથી પણ તમે મોટા ભાગે જોશો તો ડાબી સાઈડ પેલી જૂની સિસ્ટમ હતી ત્યારે આયા જમણી બાજુ બધા લખતા હવે નવી સિસ્ટમ મુજબ તમે જોશો તો ડાબી બાજુ જ લખવામાં આવે છે એમાં કોઈ માર્કિંગમાં આમ તેમ થતું નથી અને શક્ય હોય તો આખો ઈમેલ પૂરો થઈ જાય ને તો એને ફરતે આછી એવી તમારે બોર્ડર આપી દેવાની જેમ મેં આ બોર્ડર આપી કે નહીં એમ આછી એવી એક બોર્ડર આપી દેવાની એટલે સરસ રહેશે પડી સમજણ અને જ્યારે જ્યારે તમે ઈમેલ લખતા હો ત્યારે ત્યારે તમારે કાળજી રાખવાની કઈ કઈ જગ્યાએ વચ્ચે એક એક લાઈન છોડી દેવાની એક જો તમે ફ્રોમ લખો ટુ લખો સબ્જેક્ટ લખો આ ત્રણેય એક એક લાઈનમાં આવી ગયું વચ્ચે તમે એક એક લાઈન છોડવાનું પણ જો અહીં તમને અલાઇનમેન્ટ દેખાણું એ પ્રમાણે જ લખવાનું પછી ફ્રોમ અહીંયા આવે પાછું ટુ અહીંયા આવે પાછું સબ્જેક્ટ અહીંયા આવે એમ નહીં અલાઇનમેન્ટ ખાસ જોવાનું મતલબ અહીંયા તમે જો એક સરખું અલાઇનમેન્ટ દેખાય પછી અહીંયા વચ્ચે એક લાઈન છોડી દેવાય એક લાઈન છોડીને પછી અહીંયા ડિયર અથવા રિસ્પેક્ટેડ ઈમેલ વાંચનારનું નામ અને પછી જો અહીંયા દેખાતું હોય તમને અલ્પવિરામ દેખાતો હોય દેખાય છે મેં રાઉન્ડ કર્યો અલ્પવિરામ દેખાડો અલ્પવિરામ કરીને પછી ના નહીં લખવાનું પછી નીચે ઉયું આવવાનું અને ત્યાંથી પછી લાઈન શરૂ થાય લખતા લખતા પછી આખો પેરેગ્રાફ ટાઈપ આખું લખાણ કરી નાખવાનું પાંચ થી સાત લાઈન આખી પેરેગ્રાફ લખી નાખવાનો આખો એ પૂરો થાય ને પછી પાછો આ જે છેલ્લું વાક્ય તમે એન્ડિંગ આપો ને એમાં પાછી વચ્ચે એક લાઈન છોડી દેવાની પડી સમજણ અથવા તો અધૂરી લાઈન હોય કેમ અધૂરી છે તો એ અધૂરી લાઈન છોડી અને ત્યારબાદ નીચે પેરેગ્રાફ પાડી અને આખું વાક્ય લખવાનું એ લખાઈ જાય પછી આખી એક લાઈન છોડી દેવાની અહીંયા આખી એક લાઈન છોડી દેવાની અને એક લાઈન છોડ્યા બાદ પછી અહીં દાખલા તરીકે એટલું છે યોર્સ ફેથફુલી તો યોર્સ ફેથફુલી અને ઈમેલ લખનારનું નામ અહીંયા તો આવી રીતે આખા અલાઇનમેન્ટમાં કારણ કે તમને ખાલી લખાણના માર્ક નથી તમે કેટલો સરસ ઈમેલ લખો છો એના ઉપર માર્કિંગ રહેલું છે પાંચ માર્ક તમને આપે છે આમાં તમે ધ્યાનથી જો કાળજી રાખો ને તો રમતા રમતા તમારા ત્રણ થી સાડા ત્રણ માર્ક તો વગર તમે વાંચી આવે એમ છે તમારી બુદ્ધિ ચાલે પડી સમજે અને પાંચ માંથી પાંચ જોતા તેના માટે પાંચ સાત અલગ અલગ ઈમેલ નો અભ્યાસ કરો પાંચ માં પાંચ આમાં આવે કારણ કે આમાં બહુ જાજુ લખાણ કરવાનું નથી હોતું અને મેં કીધું ને 70% ઈમેલ તમારો આહામે આવી 30% જ ફેરફાર આવશે જે બીજા ફેરફારો આવે વાત સમજાય છે બધાને ઈમેલ નું ફોર્મેટ હું અહીંયા ફૂલ સ્ક્રીન ઉપર રાખું છું લીટા કાઢ નાખું છું જે લોકોને ફોર્મેટ આ આપણું ફાઇનલ ફોર્મેટ ઇઝી અને સરળ ફોર્મેટ આ છે તો દરેકે પોતપોતાની રીતે સ્ક્રીનશોટ પાડો હોય તો સ્ક્રીનશોટ પાડી લે આ પ્રમાણે જ ઈમેલ લખવાનો આપણે પ્રયાસ કરવાના છે રેડી ઓકે સારું હવે જો હવે આપણે આ ઈમેલ નું ફોર્મેટ છે કોઈ પણ ઈમેલ તમને એમ થાય સાહેબ પેમ્પલેટ માં તો આવી રીતે ખાલી ટુ જ આપ્યું છે હું પેમ્પલેટ માં જવા જઈ રહ્યો છું એટલે જ મેં મારું આખું અલગ ફોર્મેટ તમને આપ્યું હું કામ આપણે આ રીતે લખવાનું છે પેમ્પલેટ ની અંદર જે આપ્યું છે એ કઈ આખું અલગ અને આખું ખોટું નથી પડી સમજે ને એમાંથી તમે 50-60% ઉપયોગ કરી શકશો એટલે આપણે પેમ્પલેટ માં જવા જઈ રહ્યા આઠે આઠ મુદ્દા ખ્યાલ આવી ગયા ને From, to, subject, dear, hello, hi, how are you? છઠ્ઠો મુદ્દો, give my regards to all at home. સાતમું, yours faithfully. અને આઠમું, email લખનારનું નામ. આટલી વિગત થઈ ગઈ એટલે email પૂરો થઈ ગયો. જોઈએ નીચે આપણે. એક email લખેલો છે ને એની અંદર. આ તમારે આપણે pamphlet માં આપેલું છે. જો અહીંયા એક email બનાવેલો મૂકેલો છે. પણ આમાં જે રીતે આપ્યું એ રીતે આપણે આપણા ફોર્મેટમાં ચાલવા રેડી અહીંયા એવું લખ્યું છે પેલા સૂચના આપણે વાંચીએ સૂચના કઈ રીતે આપી અને એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવો તમને આવી રીતે સૂચના આપી જો કે આ રીતે હોય ને ઘણી વાર તમને ઈમેલ આઈડી અંદર આપેલું જ હોય રાઇટ અન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ તમારે તમારા મિત્રને ઈમેલ લખવાનો છે કોને તમારા મિત્રને તો લખનાર કોણ થયું તમે વાંચનાર કોણ થયું
તમારા મિત્ર, હા કે ના? તો એ બે વ્યક્તિ વ્યવસ્થિત મળી ગયા. આપણને કોઈ પણ ઈમેલમાં પેલો સૂચના છે ને એમાં તમારો 70-60% ઈમેલ તમારી સૂચનામાં જ આવી ગયો. પેલો ઈ સમજવાનું શું છે ઈમેલ. હવે વિષય આવશે, જો વિશિંગ હિમ બેસ્ટ લક ફોર હિઝ બોર્ડ એક્ઝામ. તમારે બોર્ડની પરીક્ષા માટે એને શુભકામના આપવાની છે. તો આપણે આપણો શબ્દ મળી ગયો ટુ વિશ. પેલા જે આપણે 5-6 શબ્દ હતા એમાં પેલા એ જોઈ લેવાનું. તો જો તમને ઈમેલ લખનાર કોણ, તો કે ભાઈ તમે પોતે. ઓકે, ઈમેલ વાંચનાર આ લખનાર થઈ ગયા. ઈમેલ વાંચનાર કોણ? તમારા મિત્ર. ઈમેલ નો વિષય શું? થઈ ગયું રેડી? હા કે ના? ત્રણ વસ્તુ આપણે ગોતવાની, વાંચનાર, લખનાર અને વિષય. તો જો સૌથી પહેલામાં પહેલું સ્ટેપ ફ્રોમ આવી ગયું. તો ફ્રોમ ની અંદર શું લખવાનું? ઈમેલ લખનારનો ઈમેલ આઈડી. તો લખનારનો ઈમેલ આઈડી મેં અહીંયા મારી રીતે ચોટલિયા કેતન લખ્યું છે. તમારે તમારું ઈમેલ આઈડી અહીં લખવાનું. રેડી? તમને એમ કીધું તમે તમારા મિત્ર નું લખાણ કરવાનું છે. તો તમારે અહીંયા મેં ચોટલિયા કેતન 1991@gmail.com. નથી આમાં કોઈ સ્પેસ, નથી આમાં કેપિટલ લેટર, અને એટ ધ રેટ નો ઉપયોગ કરીને gmail.com. બીજું આપ્યું છે ટુ. તો ટુ ની અંદર શું આવે? બીજો ઈમેલ વાંચનારનો ઈમેલ આઈડી. તો તમારે અહીંયા અહીંયા લખ્યું છે રાકેશ તળાવિયા. તમારે તમારા મિત્રનું ઈમેલ આઈડી લખી નાખવાનું. તો ઈમેલ આઈડી બની ગયું. કોઈ પણ ઈમેલ આઈડી બનાવી શકો, એવું કઈ નથી. રેડી? ત્યારબાદ ત્રીજો સબ્જેક્ટ. સબ્જેક્ટ ની અંદર શું છે? વિશિંગ બેસ્ટ લક, અથવા આ લખી શકો વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર એક્ઝામિનેશન, તો બી ચાલે. એક્ઝામિનેશન સુધી લખી રાખો, અથવા આટલું ટૂંકું લખો તો ચાલે. રેડી? ચોથું ડિયર, કારણ કે તમે તમારા મિત્રને લખો છો. ડિયર ફ્રેન્ડ, જોઈએ ડિયર ફ્રેન્ડ કેમ, કારણ કે કોઈ નામ આપેલું નથી. જો નામ આપેલું હોય તો તમારું નામ લખવાનું. પછી અહીંયા લખો અલ્પવિરામ, જો અહીંયા મૂકી દીધો એને. નીચેથી શરૂ થાય હેલો રાકેશ, પડી સમજે કેમ, કારણ કે એના અને રાકેશ નો લખવું હોય તો આપણે આ વિગત છે એની જગ્યાએ આપણું લખાણ કરીએ. યાદ કરો આ આ લખાણ નો આપણે ઉપયોગ નથી કરવો. તો મેં હું લખ્યું હતું હેલો. રેડી? હાઉ આર યુ? I am fine now. I am writing this email for wish you best of luck for your board examination. મેં અહીંથી ઉપરથી લખ્યું. રેડી? પણ આ આપણા ફોર્મેટમાં મેં આગળની ઉપરનું ફોર્મેટ આપ્યું ને, એટલે આ પેરેગ્રાફ આખો નીકળી ગયો અને આ આખું આવી ગયું. જો પેરેગ્રાફ પાડ્યા, તમે પેરેગ્રાફ ન પાડો ને એક જ પેરેગ્રાફમાં લખો તો ચાલે. અલગ અલગ પેરેગ્રાફ પાડવાની જરૂર નથી, સાથે અહીંથી તમે કન્ટિન્યુ કરી શકો. આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, હું તને જણાવવા માંગુ છું કે મસ્ટ ટેક કેર ઓફ યોર હેલ્થ. તારે આ વાક્ય તમારે લખવું એટલે લખી જ નખાય ગમે ત્યાં, કારણ કે તમારે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. રેડી?
ड्यूरिंग एक्जामिनेशन परीक्षा दरमियान तारे तारा स्वास्थ्य की काळजी राखवी जोईए. यू मस्ट हेव रिवाइज ऑल द सब्जेक्ट एंड मस्ट बी रेडी फॉर एक्जामिनेशन विथ प्रिपेरेशन एंड कॉन्फिडेंस. के ते बधा विषयों छे ने रिवाइज करी नाखाशे चोक्कस अने तू परीक्षा नी तैयारी अने कॉन्फिडेंस एटले आत्मविश्वास साथे तैयार ज हशे. रेडी परफॉर्म युअर बेस्ट एंड ऑब्टेन द बेस्ट रिजल्ट इन द एक्जामिनेशन. खूब सारो एवो परफॉर्मन्स आपजे अने परीक्षा में खूब सारो एवो परिणाम मेळवजे. काइंडली प्रोवाइड युअर फीडबेक. आ वाक्य न लखो एटले आनी जग्याए आ वाक्यनी जग्याए आपणे आपणुं वाक्य लखी शकीए. क्यूं give my regards to all at home. Pachi thank you and take care. Thank you Purnavira. And any niche yours lovingly કેતન ચોટલિયા. કેમ અહીંયા જો અહીંયા જે નામ આવ્યું છે જોજો આ નામ અને આ નામ આ બે સરખા થઈ ગયા જોઈ ફ્રોમ અને આ બે નામ. જયારે તમે આ જોશો તો અહીં ફ્રેન્ડ નું નામ રાકેશ આપ્યું છે. અહીં નામ ન લખેલું હોય તો અહીં જો રાકેશ અને આ ફ્રેન્ડ આ બે સેમ થશે. એટલે આ બે સેમ અને આ બે સેમ. થોડીક વધારે દસ કૂદશે. ચાલો આવી ગયા ને બધા. ઉપર સૂચના આપી છે પેમ્પલેટ ની, એ તમારી રીતે વાંચી જ નાખી હશે. રેડી અને ન વાંચી હોય તો જરાક તમારી રીતે જો આમાં તો એવું છે છતાંય હું વાંચી દઉં એટલે ઘણાને એમ થાય પેમ્પલેટ માં જાવ ને અમુક અમુક મારી જેમ આળસું હોય થોડા. ક્વેશ્ચન નંબર 56 માં વિદ્યાર્થીઓને બે વિકલ્પો આપવામાં આવશે. તેમાં ઈમેલ લખી શકે અથવા તો રિપોર્ટ. મતલબ કાં તો ઈમેલ કાં તો રિપોર્ટ. પણ રિપોર્ટ નો આપણે હાલ સુધી કોઈ વાત નથી કરી કારણ છે ઈમેલ જેટલો સરળ છે ને એટલો રિપોર્ટ હાર્ડ છે છોકરા માટે. પડી સમજ. અને પછી આપણે લેક્ચરમાં પાછા હવે પછીનો લેક્ચર આવશે એટલે એમાં રિપોર્ટની ચર્ચા કરીશું. પણ રિપોર્ટ ઓપ્શન નો વિષય છે. પડી સમજ. ઈમેલ છે ને એ કામનો એટલા માટે કારણ કે ટૂંકું લખાણ રોકડા મારે. ઈમેલ પત્ર લેખન સમાન જ હોય છે પરંતુ તેનો અર્થ એ નહીં કે તમે પત્રની પૂરેપૂરી નકલ જ ઈમેલમાં ઉતારી દો. ઈમેલ પત્ર લેખન કરતા ટૂંકું હોય છે. તેમાં મૂળ મુદ્દા પર જ વાત કરવામાં આવે છે. તેમાં હેલો, હાઉ આર યુ, આઈ એમ ફાઇન, યુ મસ્ટ ફાઇન, ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ, ગીવ માય લવ ટુ લિટલ મુન્ની વગેરે જેવા વાક્યો લખો તો તે ઘણા હાસ્યાસ્પદ અને પ્રાસંગિક લાગે. તદઉપરાંત ઈમેલ લખ્યા બાદ નીચે દર્શાવવામાં આવેલ બોક્સ દોરવાથી તે વધુ આકર્ષક લાગે. હું જે બોલ્યો એ તમને સંભળાય તો છે ને આમ, અને મેં સમજાવ્યું તો એ જ આવ્યું ને પાછું આગળ. પરંતુ તે લખતી વખતે ધ્યાન રાખવું પડે કે તમારે તેની રીતે લખાણ લખવું જે કે જેથી અંતમાં તમે બોક્સ દોરી શકો. મતલબ ઈમેલ જ્યારથી તમે લખતા હોય ને ત્યારે જ તમારે ધ્યાન રાખવાનું તમે બોક્સ દોરે, નહીતર આપણે ફૂલ પેજ માં ઠેઠ સુધી લખી નાખ્યું બોક્સ ક્યાં પુરવણી બહાર દોરવા જવાના. એટલે બંને સાઈડ ઉપર તમારે નોર્મલ મેં કીધું ને લખતી વખતે તમારે બાજુમાં થોડું થોડું માર્જિન રાખી દેવાનું કે ભાઈ આપણે આને ફરતે બોક્સ બનાવવાનું છે. આગળ લખન છેડે સુધી ન લખવું જોઈએ જેથી પાછળથી તમે બોક્સ ની તકલીફ ન પડે. તદુપરાંત ઈમેલ એડ્રેસ લખતી વખતે ધ્યાનમાં રાખો કે તે સંપૂર્ણપણે સ્મોલ લેટર્સમાં જ, એટલે કે બીજી એબીસીડી માં જ લખવું, તે સળંગ જ લખવું, વચ્ચે જગ્યા ન છોડવી. જો નીચે તમને આપ્યું છે ઈમેલ આઈડી દેખાય જે વી શાહ 123@gmail.com દેખાણ, પણ બાજુમાં ખોટું લખવું એવું દેખાણ કે આ ખોટું છે એવી રીતે તમે ન લખી શકો. તો કેવી રીતે લખાય તો જો બાજુમાં આપ્યું
jvshah123@gmail.com વાત સમજાણી ને કે વચ્ચે જગ્યા છોડવાની નહીં, એક સરખું જ લખવાનું અને કેપિટલ લેટર કરવાનો. કેપિટલ લેટર એટલે પહેલી એબીસીડી માં નહીં લખવાનો એક પણ શબ્દ. એમ પડી તો તમને ઘણા એમ થાય કે જીમેલ તમે લખ્યું છે એ તો કેપિટલમાં છે, જો આ ક્યાં છે કેપિટલ, આ કેપિટલમાં છે એટલે તો ખોટું છે, આમાં છે સ્મોલ છે. વાત સમજણ એટલે બીજી એબીસીડી માં લખવા. અહીં અમે બોર્ડ ની પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા તથા પૂછાઈ શકે તેવા ઈમેલ આપ્યા છે, તો આપણે એ જોઈએ. હવે જોઈએ, તમને સૌથી પહેલા સૂચના આપી છે. સૂચના સમજાય નહીં ત્યાં સુધી તમારે બીજું કાંઈ નહીં કરવાનું. સૂચનામાં ત્રણ વસ્તુ પકડવાની, ઈમેલ લખનાર, ઈમેલ વાંચનાર ને ઈમેલ નો વિષય, આ ત્રણ વસ્તુ ઉપર જ આખું હાલશે. રેડી? તો જો સૂચના વાંચી આપણે. કલ્પેશ રાઇટ્સ એન ઈમેલ, તો ઈમેલ લખનાર કોણ થઈ ગયો? કોણ ઈમેલ કોણ લખે છે? કલ્પેશ. તો આ ઈમેલ લખનાર થઈ ગયો કલ્પેશ. ટુ હિઝ અંકલ, તેના કાકાને લખે છે, તો વાંચનાર કોણ થયું? અંકલ, કાકા નામ આપ્યું નથી. ઓન જે જી જોશી 9383@gmail.com, મતલબ આ ઈમેલ આઈડી કોનું થાય? કાકાનું. હા કે ના, કાકાનું ઈમેલ આઈડી છે ને. આગળ ઇન્વાઇટિંગ હિમ, જો આવી ગયું આમંત્રણ આપો, શેના માટેનું? ટુ હિઝ બર્થડે પાર્ટી, જન્મદિવસની પાર્ટીનું એરેન્જ એટ ધ પીઝા ટ્યુન, શામળ ક્રોસ રોડ, અમદાવાદ. આમંત્રણ આપતો હોય એવું ઈમેલ આઈડી તમારે આપવાનું, મતલબ આમંત્રણ આપતો. જન્મદિવસની પાર્ટી છે કાકા, જન્મદિવસની પાર્ટીમાં આવજો, એવું આપણે ઈમેલ લખવાનો છે. કોણ લખશે? કલ્પેશ લખશે. કોને લખશે? કાકાને લખશે. હું કરવા જન્મદિવસની પાર્ટીમાં કાકા કાકી હતા આવે ને. રેડી? તો આપણે જે વિગત જોતી તે મળે કે હવે તમને અમદાવાદ સાહેબ અહીંયા તેવું કઈ છે નહીં, કઈ વાંધો નહીં, ઈ ફોર્મેટને આપણે કડીક સાઈડમાં જવા દો, જવા દીધું ઉપર હું જવા દો એટલે તમને વાંધો ન, હાલો સાઈડમાં વહી ગયો. ઓકે, હવે હું અહીંથી તમને આપણો ઈમેલ જે છે ફોર્મેટ એમાં બેસાડવાનું છે. રેડી? આમાંથી એક જ સંદર્ભ લેવાનો છે કે એમાં કેવું કેવું લખાણ આવે છે ઈ, બાકી બધું જ આપણા ફોર્મેટમાં. તો યાદ કરો, આપણો સૌથી પહેલામાં પહેલી વાત, પહેલો મુદ્દો કયો છે? ફ્રોમ. તો આપણે અહીં લખશું ફ્રોમ. ફ્રોમ માં કોનું ઈમેલ આઈડી આવે? ઈમેલ લખનારનું ઈમેલ આઈડી. તો ઈમેલ લખનારનું ઈમેલ આઈડી અહીં આપ્યું નથી. ઈમેલ લખનાર કોણ છે? કલ્પેશ. કોણ છે? કલ્પેશ. તમને એમ થાય તમે ક્યાંથી લઈ આવ્યા? બનાવી નાખવાનું. પડી સમજણ? કોઈ તમારો એનો માર્ક કાપી નાખશે નહીં. અને તમારા ન લખવું હોય તો એ ઓપ્શન આપ્યો છે એવું કીધું એ પ્રમાણે, કે પણ ક્યારેક તમારો માર્ક જવાની શક્યતાઓ હોય શકે. પડી સમજે ને? ફરજિયાત લખવું એવું નથી. પણ હા, બીજો મુદ્દો છે એ તમારે ફરજિયાત લખવો પડે. કયો? ટુ વાળો. અને ટુ માં કોનું ઈમેલ આઈડી? ઈમેલ વાંચનારનું ઈમેલ આઈડી. તો ઈમેલ વાંચનાર કોણ છે? તો જો અહીંયા લખ્યું છે કાકા, તો જે લખ્યું છે જે જી જે જી જોશિયા, nine3 8 3@gmail.com. થઈ ગયું એટલું. હવે ત્રીજો મુદ્દો આપણો કયો આવે? કે ભાઈ સબ્જેક્ટ. સબ્જેક્ટ આવી ગયું. શેના માટેનું છે?
તો જો અહીંયા આપ્યું છે ઇન્વાઇટિંગ હિમ ટુ હિઝ બર્થડે પાર્ટી તો ઇન્વિટેશન ટુ પાર્ટી રેડી ત્યાર પછીનું તમે વિગત આપણે જોશું તો ચોથો મુદ્દો કયો કીધો વચ્ચે એક લાઈન છોડી દેવાની ચોથો મુદ્દો ડિયર અથવા રિસ્પેક્ટેડ તો ડિયર લેશું કે રિસ્પેક્ટેડ લેશું અંકલ છે માટે ડિયર એક રિસ્પેક્ટેડ બે એક કે બે ઓકે એક ડિયર જો અહીંયાથી આને સીધા મને લખવાનું અહીંથી થોડુંક તમારે સાઈડમાં લઈ લો એટલે અલગ લાગે તમને એમ તો પેમ્પલેટમાં સીધું આપ્યું છે કઈ વાંધો નહીં ડિયર પછી જો અહીંયા નામ આપેલું નથી તો સીધું આપણે શું લખી નાખવાનું ડિયર અંકલ પડી સમજાય નામ આપ્યું હોય તો આપણે કાકાને એમ કહીએ ડિયર જયસુખભાઈ ડિયર મગનભાઈ એમ કહીએ કે ડિયર અંકલ કહીએ અંકલ જ કહીએ ને તો એટલા માટે ડિયર અંકલ શબ્દ આપી દીધો છે રેડી હાલો ચોથો મુદ્દો આવી ગયો પછી પાંચમો મુદ્દો હાય અથવા તો હેલો પછી મેં ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે હાઉ આર યુ રેડી આઈ એમ ફાઇન નાઉ હું હવે અત્યારે મજામાં છું આઈ એમ writing this email to invite you on my birthday party અહીંયા સુધી તમારે બીજી કોઈ વિગતની જરૂર નથી અમને સીધે સીધો આપી દીધો હવે જો આપણે જે વાંચવાનું છે એ હવે ઈમેલ ની અંદર આ વિગત વાંચવાની છે જો એઝ યુ નો માય બર્થડે ફોલ્સ ઓન ધીસ સેટરડે ધીસ યર પછી તમારે આ લખાણ લખવું એટલે લખી શકો જો વાંચનની અંદર મેં કીધું ને જે તમારે નવું છે એ ત્રણ થી ચાર થી પાંચ વાક્ય જે નવા ઉમેરવાના છે અહીંયા આપ્યું એટલું બધું લખાણ કરવાની જરૂર નથી પણ એમાંથી ત્રણ થી ચાર વાક્ય તમે પકડી શકો એમાંથી તો આમાંથી હારા હારા લાગે ને હું ટીક કરીશ એઝ યુ નો માય બર્થડે ફોલ ઓન સેટરડે ધીસ યર મોમ એન્ડ ડેડ હેવ અરેન્જ અ ગ્રાન્ડ પાર્ટી આ વર્ષે મમ્મી અને પપ્પાએ ખૂબ મોટી પાર્ટીનું આયોજન કર્યું છે ધ પાર્ટી વિલ બી એટ અ પીઝા ટ્યુન કારણ કે જો આ સૂચના ઉપર આપેલું છે એડ્રેસ એટલે આપણે એ જીકી જ દેવાનું This party will be, કારણ કે જે આયોજન થવાની છે એટલે ભવિષ્યકાળમાં will be at a pizza tune, Shamal Cross Road at 7:30. So I heartily invite you to you, auntie and little Nikki. તમે કાકી અને નાનો ભાઈ નિકી તમને એમ થાય નિકી નામ છે અરે ગમે નામ લખો પકો લખો પંકજ લખો મુકો લખો મુકેશ લખો પોપટ લખો ગમે લખો પડી સમજણ પણ આ તો તમારું એક વાંચન અને ધ્યાનમાં રાખીને કે ભાઈ કાકીને લેતા આવજો અને ભાઈ નાના ભાઈ નિકીને પણ લેતા આવજો ઓલ ધ ફેમિલી રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ આર કમિંગ બધા જ સંબંધીઓ અને મિત્રો આવવાના છે વી હેવ અરેન્જ હાઉસિંગ એન્ડ મેની અધર ગેમ અમે ત્યાં ઘણી બધી હોમ મતલબ ઇન્ડોર અને આઉટડોર ઘણી બધી રમતોનું આયોજન કરે આપણે થોડુંક વધારે થઈ ગયું તમારે લખવું ઠીક છે નહીં તો કાકી બુદ્ધિ લઈ લો તો હાલ રેડી ત્યાંથી આગળ આફ્ટર ગેમ્સ રમત રમવા બાદ વી વિલ એન્જોય પીઝા એન્ડ આઈસ્ક્રીમ પીઝા અને આઈસ્ક્રીમ નો આપણે આનંદ લઈશું વી વિલ હેવ અ લોટ ઓફ ફન આપણે ઘણો આનંદ વી વિલ હેવ અ લોટ ઓફ ફન એ લખાય પાર્ટીમાં કોઈ પણ વાત હોય તો આ વાક્ય કમ આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ ઈગરલી હું તમારી આતુરતાથી રાહ જોઈશ ડોન્ટ બી લેટ મોડા નહીં પડતા એન્ડ ડોન્ટ ફોરગેટ માય પ્રેઝન્ટ અને મારું પ્રેઝન્ટ એટલે મારી ભેટ લાવવાનું ભૂલતા નહીં અહીંયા પ્રેઝન્ટની જગ્યાએ ગિફ્ટ લખો તો ચાલે હા મારી ભેટ લાવવાનું ગિફ્ટ લાવવાનું ભૂલતા નહીં
સી યુ એટ ધ પાર્ટી, બાય, તમને હું પાર્ટીમાં મળીશ, તમે આવજો. આમાંથી બે ત્રણ વાક્ય તમારા ભૂલાઈ જાય તો ચાલે, પડી સમજાય. એકાદ બે વાક્ય તમે નવા ઉમેરી દો તો બી ચાલે, પણ પાર્ટીનું આયોજન થયું હોય તમારે આટલું લખી શકાય, પડી સમજાય. પછી આટલું લખાણ થઈ ગયું, એના નીચે આપણે આપણું વાક્ય તો મૂકી જ દેવાનું. કયું? ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ, થેન્ક યુ એન્ડ ટેક કેર. આટલું થઈ ગયું. એના નીચે આ સાઈડ યોર્સ ફેથફુલી, અહીંયા કોણ આવે? ઈમેલ લખનારનું નામ તો કોણ આવે? કલ્પેશ, પડી સમજણ. અને આ આખો ઈમેલ છે એને ફરતે તમારે સરસ મજાની બોર્ડર મારી દેવાની, ઠેઠ થી ઠેઠ ઉતી આમ કરીને અહીંથી આખો ઈમેલ આવી જાય. વાત સમજાય છે? તો જો પહેલો મુદ્દો ફ્રોમ, બીજો મુદ્દો તું, ત્રીજો મુદ્દો સબ્જેક્ટ, ચોથું ડિયર અંકલ, પાંચમું આપણા બે વાક્ય, છઠ્ઠું ઈમેલ નો એન્ડ, રેડી, સાતમું વાક્ય યોર્સ ફેથફુલી, અને આઠમું વાક્ય ઈમેલ લખનારનું નામ. તો જો અહીંયા લખનાર કલ્પેશ, અહીંયા ફ્રોમ કલ્પેશ, અહીંયા ડિયર અંકલ, અને અહીંયા ઈમેલ આઈડી, પડી સમજાય. તો તમે જોશો ને તો ખાલી અહીંયા ચાર થી પાંચ વાક્ય લખવાનું થાય ને, એના માટે આપણે જુદા જુદા ઈમેલ વાંચવા પડે. બાકી તમે આઠ મુદ્દા ઉપર ઈમેલ લખો એટલે 3.5 થી 4 માર્ક આવે, આવે ને આવે જ, પડી સમજણ. તો અહીંયા તમને જે મેં પહેલો ઈમેલ સોલ્વ કરાવ્યો ને, એવી રીતે કાલે તમારે આપણા ફોર્મેટમાં આ બાજુ મેં કેમ લખ્યો, એવી જ રીતે આખો ફોર્મેટમાં ઈમેલ નંબર 2 રેડી આવતીકાલે તમારે લખી અને સામે પેજમાં રાખવાનું. અહીંથી કોઈ પણ નો રોલ નંબર બોલીશ, તમારે મને ઈ ફોર્મેટમાં લખેલો ઈમેલ બતાવવાનો થશે. ઘણાને એમ થશે કે ભાઈ અમે બતાવશું જ નહીં, તો તમારા વાલી સાથે હું વાત કરાવીશ. હા, એ તો હોય જ ને, એમાં એવું થઈ ગયું. અને ક્યાં આપણે 5-15 કહી દીધા છે, મને ખબર તો પડે તમને 10 સુધી છે કે નહીં. ઓકે, બધા સાંભળે છે ને? ફરીથી આ જે બીજો ઈમેલ છે એને અહીંયા જે રીતે આપ્યો હોય, મેં અહીંયા આપ્યો છે એના કરતા અલગ ઓલામાં લખ્યો કે નહીં, હા કે ના? સેમ એવી જ રીતે તમારે અલગ રીતે આપણા ફોર્મેટમાં લખી નાખવાનું. તમારે લગભગ નવું કાંઈ નથી કરવું પડે, એમ ખાલી થોડુંક માઇન્ડ ચલાવવાનું છે. ઓકે, તો કાલે પાછો ઈમેલ આઈડી ની અંદર એક બે ઈમેલ પાછા આપણે સોલ્વ કરશું. તો કાલે શરૂ થશે એટલે હું પહેલા મેં કીધું એ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થીઓ અહીંથી હું રોલ નંબર બોલું તો એ વિદ્યાર્થીએ મને એમના પેજમાં લખેલો ઈમેલ આમ સ્ક્રીન ઉપર બતાવવાનો, સાહેબ આલ્યો અમે જો લખ. એગ્રી? ઓકે, સારું. તો દરેકે આ એક ઈમેલ છે એ તમારે તમારા પેજની અંદર બુકમાં લખવાનું છે. હા, એમાં કોઈ અટવાવ તો પાછું કહેવાનું છે. આ તો ખબર તો પડે આપણે કે ખાલી આપણે સાંભળ્યું છે એવું આપણને લખતા આવડે છે કે નહીં. રેડી? તો અહીંયા સુધી રાખીએ, બાકીનું પાછું આપણે આવતીકાલે આગળના લેક્ચરમાં લેશો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ.